નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રેક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે RTE એડમિશન 2024-25 વિશેની વિગતવાર માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી રસપ્રદ અને ઉપયોગી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, RTE એડમિશન 2024-25 માટેની જાહેરાત આવી ગઈ છે, જે અંતર્ગત પ્રાઇવેટ સ્કૂલમાં મફત શિક્ષણ મેળવવા માટે ધોરણ 1માં પ્રવેશ મેળવવા માટેની જે જાહેરાત છે તે બહાર પાડવામાં આવેલી છે. તો તેની વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ તમારા બાળકને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત અભ્યાસ કરાવવા માંગતા હોય તો તેના વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, RTE એક 2009 અન્વયે શૈક્ષણિક વર્ષ 2024-25માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશની જાહેરાત આપવામાં આવેલી છે. તો ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009ની કલમ 12(1)(ક) હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% મુજબ વિનામૂલ્યે ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની જે યોજના છે તે અમલમાં છે, જે અંતર્ગત જે બાળકો 1 જૂન 2024ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલા હોય અને નીચે દર્શાવેલ અગ્રતાક્રમ ધરાવતા હોય તે જ બાળકો આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશને પાત્ર બને છે. તો આમ મિત્રો, 1 જૂન 2024ના રોજ જે બાળકના 6 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોય અને અહીંયા નીચે દર્શાવેલો અગ્રતાક્રમ ધરાવતા હોય તેવા જ બાળકો છે તે અગ્રતાક્રમ મુજબ પ્રવેશને પાત્ર બને છે. તો હવે આપણે તે માટેનો જે અગ્રતાક્રમ છે તે જોઈ લઈએ. તો મિત્રો, અગ્રતાક્રમ કંઈક આ પ્રમાણેનો છે, જેમાં ક્રમ નંબર 1 ઉપર છે અનાથ બાળકો, ક્રમ નંબર 2 ઉપર છે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક, ક્રમ નંબર 3 ઉપર છે બાળગૃહના બાળકો, ક્રમ નંબર 4 ઉપર છે બાળમજૂર સ્થળાંતરિત મજૂરના બાળકો, ક્રમ નંબર 5 ઉપર છે મંદબુદ્ધિ સેરેબ્રલ પાલસી ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાતવાળા બાળકો, શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા 2016ની કલમ 34(1)માં દર્શાવ્યા મુજબના તમામ દિવ્યાંગ બાળકો, ક્રમ નંબર 6 ઉપર છે ART એટલે કે એન્ટી રેટ્રોવાયલર થેરાપીની જે સારવાર લેતા હોય તેવા બાળકો, ક્રમ નંબર 7 ઉપર છે કે ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી અર્ધલશ્કરી કે પોલીસ દળના જવાનના બાળકો, ક્રમ નંબર 9 ઉપર છે કે જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી, ક્રમ નંબર 9 ઉપર છે રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો, ક્રમ નંબર 10 ઉપર છે કે 0-20નો આંક ધરાવતી તમામ કેટેગરી જેમાં SC ST SEBC જનરલ અને અન્ય તમામ કેટેગરીનો સમાવેશ થાય છે તેવા BPL કુટુંબના બાળકો, ક્રમ નંબર 11 ઉપર છે અનુસૂચિત જાતિ એટલે કે SC અને અનુસૂચિત જનજાતિની એટલે કે ST કેટેગરીના બાળકો, ક્રમ નંબર 12 ઉપર છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અન્ય પછાત વર્ગ અને વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો. તો આ ત્રણેય કેટેગરીમાંથી વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવાની રહેશે. અને છેલ્લે ક્રમ નંબર 13 ઉપર છે જનરલ કેટેગરી એટલે કે બિન અનામત વર્ગના બાળકો. તો અહીંયા નોંધ પણ આપેલી છે કે ક્રમ નંબર 8, 9, 11, 12 અને 13માં આવતા બાળકો માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક ₹1,20,000 અને શહેરી વિસ્તારમાં વાર્ષિક ₹1,50,000ની આવક મર્યાદા લાગુ પડશે અને પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતા, વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાને લઈ અને પ્રવેશ આપવામાં આવશે. તો આ પ્રમાણે અગ્રતાક્રમ નક્કી કરવામાં આવેલ છે. ત્યારબાદ મિત્રો, આપણે જોઈએ કે આ પ્રવેશ મેળવવા માટે બાળકના વાલીએ RTE.ORP ગુજરાત.com વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે અને તે વેબસાઇટ પર જઈ તારીખ 14-3-2024ને ગુરુવારથી લઈ તારીખ 26-3-2024ને મંગળવાર દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકાશે. અને આ અંગેની જે કંઈ જરૂરી સૂચનાઓ છે, જેવી કે અરજી સાથે કયા ડોક્યુમેન્ટ જોડવા, કયા અધિકારીના રજૂ કરવાના રહેશે તે સહિતની તમામ વિગતો છે તે આ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે. અને અરજદાર જરૂરી આધાર પુરાવા એકઠા કરી શકે તે માટે ઓનલાઈન અરજીની સમય મર્યાદામાં
કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાનો જે તારીખ છે તે બંને વચ્ચે ચોક્કસ સમય રાખવામાં આવેલો છે અને વાલીને ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ કેટેગરીનો દાખલો તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઇન્કમટેક્સ રિટર્ન અને જો ઇન્કમટેક્સ રિટર્ન ન ભરેલું હોય તેવા કિસ્સામાં આવકવેરા પાત્ર આવક થતી ન હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન આ તમામ આધારો છે તે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે જ રાખવાની છે, ઓનલાઈન ભરેલા ફોર્મ ક્યાંય જમા કરવાનું રહેશે નહીં. તો તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે આ ફોર્મ છે તે આપણે ક્યાંય જમા કરવાનું નથી, માત્ર પ્રિન્ટ કાઢી અને આપણી પાસે સાચવીને રાખવાનું રહેશે. તો હવે આપણે તેનો કાર્યક્રમ જોઈ લઈએ. તો મિત્રો, શૈક્ષણિક વર્ષ 2024-25 માટે RTA 2009 હેઠળ પ્રવેશ પ્રક્રિયા માટેનો જે સંભવિત કાર્યક્રમ છે તે આ પ્રમાણે હશે, જેમાં શૈક્ષણિક વર્ષ 2024-25 માટે પ્રવેશ માટેની વર્તમાનપત્રોમાં જાહેરાત બહાર પાડવાની તારીખ છે તે તારીખ 5/3/2024 છે, એટલે કે 5/3/2024 રોજ આ જાહેરાત બહાર પાડી દેવામાં આવેલી છે. ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ એકઠા કરવા માટે વાલીઓને આપવાના થતા દિવસમાં ટોટલ 9 દિવસ આપવામાં આવેલ છે, એટલે કે 5 તારીખે જાહેરાત બહાર પડી ત્યાંથી લઈ અને 13 તારીખ સુધીનો સમયગાળો, એટલે કે ટોટલ 9 દિવસનો સમયગાળો ડોક્યુમેન્ટ એકઠા કરવા માટે આપવામાં આવેલો છે. ત્યારબાદ મિત્રો, ઓનલાઈન ફોર્મ ભરવામાં આપવાના થતા દિવસમાં જોઈએ તો ટોટલ 13 દિવસ આપવામાં આવેલ છે, તારીખ 14/3/2024 લઈને તારીખ 26/3/2024 દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ત્યારબાદ જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી કરી અને એપ્રુવ કે રિજેક્ટ માટેનો જે સમયગાળો છે તે 15 દિવસનો છે, એમાં તારીખ જોઈએ તો 14/3/2024 લઈ અને 28/3/2024 સુધીમાં ટોટલ 15 દિવસમાં આ ફોર્મ છે તે એપ્રુવ અથવા તો રિજેક્ટ કરવાના રહેશે. તે પૈકી માત્ર જે અમાન્ય થયેલા ઓનલાઈન અરજીઓમાં જે ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારને પુનઃ તક આપવા માટેનો સમયગાળો છે તે 3 દિવસનો છે, જેમાં તારીખ 1/4/2024 લઈ અને 3/4/2024 એમ 3 દિવસનો સમયગાળો છે. અને ત્યારબાદ આજે માત્ર અમાન્ય થયેલી ઓનલાઈન અરજીઓ પૈકી જે પુનઃ ચકાસણી માટે ડોક્યુમેન્ટ અપલોડ થયેલા હોય તે ઓનલાઈન ફોર્મની જિલ્લા કક્ષાએ ચકાસણી કરવા માટેનો જે સમયગાળો છે તે 4 દિવસનો છે, જેમાં 1/4/2024 લઈ અને 4/4/2024 સુધીનો આ સમયગાળો નક્કી કરવામાં આવેલો છે. અને છેલ્લે આ પ્રવેશ પ્રક્રિયાનો જે પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખ છે તે 6/4/2024 રાખવામાં આવેલી છે. તો આ પ્રમાણેનો જે સંભવિત કાર્યક્રમ છે તે નક્કી કરવામાં આવેલ છે. આ ઉપરાંત મિત્રો, આ ફોર્મ ભરવા માટે આપણે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેનું લિસ્ટ તમે અહીંયા જોઈ શકો છો. તો આ પ્રમાણેનું જે લિસ્ટ છે તો અહીંયા જે કેટેગરી વાઇઝ નામ અને તેની સામે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે તે આપણે બતાવી રહ્યા છીએ. તો જો તમે વિગતવાર જોવા માગતા હોય તો આ જે સ્ક્રીનશોટ છે તે લઈ અને તમે વાંચી શકો છો, અથવા તો આ લિસ્ટ આપણે આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકી દઈશું. તો મિત્રો, આ પ્રમાણે કેટેગરી વાઇઝ આ જે ડોક્યુમેન્ટ છે તે લિસ્ટ આખું આપેલું છે. આ ઉપરાંત આપણને અહીંયા ખાસ સૂચના આપવામાં આવેલી છે, તો તે ખાસ સૂચનાઓ આપણે જોઈ લઈએ, જેમાં ખાસ કરી અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઓનલાઈન ફોર્મમાં માત્ર ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ઝાંખા કે ઝેરોક્સ કોપી અને ના વાંચી શકાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલા હશે તો તેવા ફોર્મ છે તે રિજેક્ટ થશે. તો અહીંયા ખાસ લખેલું છે કે કોઈ પણ ઝાંખા ઝેરોક્સ કોપીમાંથી સ્કેન કરી અને આવા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના નથી, અને જો અપલોડ થશે તો તે ફોર્મ રિજેક્ટ થશે. અને આપણે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તે JPEG અને PDF ફોર્મેટમાં જ ડોક્યુમેન્ટ અપલોડ થશે. આ ઉપરાંત આપણે જોઈએ કે ડોક્યુમેન્ટ છે તે 450 KB ઓછી સાઇઝ રાખી અને તેને અપલોડ કરવાના રહેશે. આ ઉપરાંત મિત્રો, જે રહેઠાણનો પુરાવો જેમાં ભાડા કરાર જે રજિસ્ટર્ડ હોય તે 1 કરતાં વધારે પેજ હોય છે, માટે તેને PDF ફોર્મેટમાં જ અપલોડ કરવાના છે અને તેના માટેની સાઇઝ છે તે 5 MBથી નાની રાખવાની રહેશે. તો આ જે ખાસ સૂચનાઓ છે તેને ધ્યાને રાખી અને તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તો મિત્રો, આશા રાખું કે RTA 1ની જે જાહેરાત આવેલી છે તેના વિશે વિગતવાર સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી ગયો હશે.
આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.